બતાવ્યું. જુલાઈમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે અને હજુ તો આ શરૂઆત છે. આગામી દિવસોમાં હજુ પણ મુશળધાર મહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસો રાજ્યમાં મુશળધાર મહેર થવાની છે. જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે 24મી જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ યથાવત રહી શકે છે. રાજ્યના ઘણા ભાગમાં સારો વરસાદ આવી શકે. રાજ્યમાં મેઘમહેર. ઉત્તર ગુજરાતમાં અનરાધાર. દક્ષિણ ગુજરાતમાં આવશે ધોધમાર. સૌરાષ્ટ્રમાં મૂશળધાર. રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીમાં મેઘરાજાની સવારી જોવા મળી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજાની કૃપા ગુજરાત પર યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આપને ઘેડ પંથકનો આકાશી નજારો બતાવીએ. જુઓ, ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ઘેડમાં કેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક ગામો જળમગ્ન બન્યા છે. માધવપુર ઘેડના ડ્રોન કેમેરાના દ્રશ્યો જુઓ, ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મધુવંતી નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો પણ જુઓ. દરિયા સાથે મધુવંતી નદીના મિલનનો અદ્ભુત નજારો છે. પોરબંદરના પાતા ગામે મધુવંતી નદીમાં ઘોડાપૂરના આ દ્રશ્યો છે. દરિયા કિનારે શિવલિંગને મધુવંતી નદી જળાભિષેક કરી રહી છે. ઘેડ પંથકમાં અતિ ભારે વરસાદ વરસતા તારાજી સર્જાય છે. કડચ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. કડચ ગામના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના વિરામને બે દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. ગામમાં પાણી ભરાઈ રહેતા જનજીવન પર અસર થઈ છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ ગુજરાત પે હૈ ઓર સાથ મે એક ઓફશોર ટ્રફ ભી હૈ સાઉથ ગુજરાત મે જિસકે કારણ આજ કે લિયે જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પર એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મે રેડ એલર્ટ જારી હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ બનાસકાંઠા સુરત નર્મદા ઓર તાપી હૈ ઓર જો ડિસ્ટ્રિક્ટ જહાં પે વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મે ઓરેન્જ એલર્ટ જારી હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ પાટન મહેસાણા સાબરકાંઠા પંચમહલ છોટા ઉદયપુર ભરૂચ નવસારી વલસાડ દમણ ઓર દાદરા નગર હવેલી. શુક્રવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સુરત નર્મદા તાપી અને બનાસકાંઠામાં પણ રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. વાર્નિંગ દી જા રહી હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ પાટન મહેસાણા સાબરકાંઠા પંચમહલ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નવસારી વલસાડ દમણ ઓર દાદરા નગર હવેલી હૈ જહાં પર વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મે ઓરેન્જ એલર્ટ જારી હૈ ઓર હેવી રેનફોલ કી વાર્નિંગ જહાં પર હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ ગાંધીનગર અરાવલી ખેડા અહેમદાબાદ આનંદ પંચમહલ દાહોદ મહીસાગર ઓર ડાંગ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ જહાં પર હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મે યલો એલર્ટ જારી હૈ. આ તરફ અંબાલાલ પટેલનું કહેવું છે કે 7 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે અને આગામી 14 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસશે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે રાજ્યના ભાગોમાં 14 તારીખ સુધીમાં સારો વરસાદ આવી શકે અને 15મી એક ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહે છે જેના કારણે લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 17,019માં વરસાદ આવી શકે પશ્ચિમની અસરના કારણે અને આ ડીપ ડિપ્રેશનના કારણે
બંને શાખાઓ મર્જ થતાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવી શકે અને તારીખ 24 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ આવી શકે, કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે. સારા વરસાદના કારણે રાજ્યના તમામ ઝોનમાં વરસાદી ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે. અલગ અલગ ઝોનમાં અત્યાર સુધી થયેલા વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 30%, કચ્છમાં 26%, દક્ષિણ ગુજરાતમાં 21% અને ઉત્તર ગુજરાતમાં 14% વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 13% જેટલો વરસાદ પડ્યો છે. જૂન મહિનાથી શરૂ થયેલી વરસાદી મહેર જુલાઈમાં પણ યથાવત છે અને આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે વરસાદી પાણીથી ગુજરાતની ધરા તરબોળ થતી જ રહેશે. બ્યુરો રિપોર્ટ, ટીવી.